ગુજરાતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ઇન્ડો રશિયા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 5 એપ્રિલ સુધી યોજાનારી આ મીટમાં જ્વેલરી અને ડાયમંડ ક્ષેત્રની રશિયાની 18 અને ભારતની 15 કંપનીઓ ભાગ લઈ રહી છે, જેમાં વેપારીઓને વ્યાપાર માટે તૈયાર પ્લેટફોર્મ મળશે. प्लेटफॉर्म प्रोवाइड किया जाता है कि हम 18 कंपनीज रशिया के लेके आए हैं और यहाँ की 18 कंपनी सूरत की जो हीरा तराश है उन दोनों का हम यहाँ पे एक मिलान कराते हैं. वो उन सब का माल देखेंगे, जिसका पसंद आएगा उसके आगे ऑर्डर्स उनकी फैक्ट्री पे जा सकते हैं और इस तरह से आगे जो है व्यापार को बढ़ावा मिलेगा. ભારત અને સુરતના વેપારીઓ કેટલોક રફ માલ રશિયામાંથી લાવીને સુરતમાં કટ પોલિશ કરાવે છે, જ્યારે રશિયન કંપનીઓ દુબઈ, હોંગકોંગ, બેંગકોક, ટર્કી જેવા દેશોમાંથી પોલિશ ડાયમંડની ખરીદી વાયા વાયા કરતી હોય છે, જેમાં રશિયા અને ભારતની કંપનીઓને 6-8% ફરક પડે છે. આથી રશિયન વેપારીઓને ડાયરેક્ટ સુરતમાં જ લાવવાનો આ કાઉન્સિલે પ્રયત્ન કર્યો છે. हमारी कंपनीज के साथ हो जाएगी, फिर चाहे हमारा ही माल या दुबई से सोर्स करें तो उसका जो सीधा सीधा जो मुनाफा है या जो फ़ायदा है वो हमारी कंट्री को मिलेगा. तो इसीलिए हमने ये प्रयास किया कि जहाँ तराशा जाता है वहीं से खरीदेंगे, तो इनको भी उसमें रेट्स में फ़ायदा होगा. રશિયામાં 7000 જેટલી જ્વેલર્સ કંપનીઓ બહારથી માલ લાવે છે, જેમાં રશિયામાં ડ્યુટીનું ભારણ વધારે હોવાથી વાયા વાયા લાવેલો માલ મોંઘો પડે છે. આથી તૈયાર ડાયમંડની સીધી ખરીદી માટે આ વેપારીઓ સુરત આવ્યા છે. That it might be more financially beneficial for both sides to deal directly. Maybe it's wrong, maybe it's not, we don't know for the time being. But what we think is that when people deal directly with each other, they can easily find their common language. Even though they will buy from somebody else, they will still understand where the diamonds come from. And it's important to understand where they come from in order to give, to offer the reasonable price for them. બાયર સેલર મીટનો આ પ્રયાસ સફળ થશે તો સુરતનો હીરા ઉદ્યોગ રશિયાથી ડાયરેક્ટ રફમાલની ખરીદી કરી શકશે, જ્યારે રશિયન કંપની ઊંચી કિંમતના પોલિશ ડાયમંડની ખરીદી સીધી રીતે કરી શકશે. કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત.